ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં ને? આ કાર્યક્રમમાં આપણે વિશેષ વ્યક્તિઓ સાથે મુલાકાત કરીએ છીએ અને આજે આ સંદર્ભમાં આપણે એવા જ વ્યક્તિ વિશેષને આમંત્રણ આપ્યું છે. હવે જીવનમાં કોઈ પણ સારું કામ કરવું હોય તો પહેલાં આપણે એવું વિચારીએ કે આપણી દ્રષ્ટિએ સારું કામ એટલે કયા પ્રકારનું. પણ હું આપને એક સવાલ કરું કે અન્ય કોઈ વ્યક્તિને જીવનદાન આપવાનું હોય તો? ન સમજાને, એટલે જ આજે આપણે સ્ટુડિયોમાં ખાસ આમંત્રણ આપ્યું છે ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાળાને. નિલેશભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સંગીતાબેન. આપ ડોનેટ લાઈફની સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી છે, ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં આપ કાર્યરત છો, તો સૌથી પહેલાં તો એ કહો કે કયા કયા અંગોનું દાન થઈ શકે અને કયા સંજોગોમાં? સંગીતાબેન, તમારો પ્રશ્ન ખૂબ જ સારો છે, કારણ કે લોકોને જાણકારી નથી કે કયા અંગોનું દાન થઈ શકે અને ક્યારે થઈ શકે. અંગો એક આપણા જે સોલિડ ઓર્ગન્સ છે, જેવા કે કિડની, લીવર, હાર્ટ, પેનક્રિયાસ, આ બધા આપણા સોલિડ ઓર્ગન્સ કહેવાય છે. એ અંગોનું દાન જ્યારે વ્યક્તિ બ્રેઇનડેડ હોય ત્યારે જ થઈ શકે. અને બીજું જે છે તે ટીશ્યુનું ડોનેશન, એટલે કે જે આંખો છે, ચામડી છે, હાડકા છે, હાર્ટ વાલ્વ્સ છે, આ બધા આપણા ટીશ્યુ કહેવાય છે, તેનું દાન આપણે સામાન્ય સંજોગોમાં પણ મૃત્યુ થાય ત્યારે થઈ શકે છે. એટલે કે ટીશ્યુનું દાન એટલે કે આંખો, હાડકા, ચામડી, હાર્ટ વાલ્વ્સ, એ બધાનું દાન બ્રેઇનડેડમાં પણ થાય અને સામાન્ય સંજોગોમાં આપણું જ્યારે નેચરલ ડેથ થયું હોય ત્યારે પણ થઈ શકે. પરંતુ જે સોલિડ ઓર્ગન્સ છે, જ્યારે વ્યક્તિ બ્રેઇનડેડ હોય એટલે કે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, એ મગજ શેને કારણે કામ કરતું બંધ થઈ ગયું છે, કે રોડ અકસ્માતમાં એને બ્રેઇનમાં ઇન્જરી થઈ હોય, કે બ્રેઇન સ્ટ્રોક, કે બીજા કોઈ કારણસર એનું નાનું મગજ કામ કરતું બંધ થઈ જાય, અને ન્યુરોસર્જન અને ન્યુરોફિઝિશિયન એના એપની આ ટેસ્ટ કરીને 6-6 કલાકના અંતરે એને બ્રેઇન ડેડ ડિક્લેર કરે ઓન પેપર, ત્યાર પછી આ સોલિડ ઓર્ગન્સ જે છે, કિડની, લીવર, હાર્ટ, પેનક્રિયાસ, આ બધાનું દાન થઈ શકે છે. જી, હવે અંગદાન માટે કોઈ રજીસ્ટ્રેશન કરાવી શકાય અથવા તો કોઈક પ્રોસીજર હોય તો એની પણ માહિતી આપો. સંગીતાબેન, અંગદાન એવા જ વ્યક્તિનું થઈ શકે કે જે વ્યક્તિ બ્રેઇનડેડ હોય એનું જ અંગદાન થઈ શકે. એના માટે કોઈ વ્યક્તિ પહેલેથી નોંધાવવા માંગતું હોય તો એ ચોક્કસ જ એ પોતાનું પ્લેસ લઈ શકે છે, પ્રતિજ્ઞા કરી શકે છે કે જ્યારે પણ જો હું બ્રેઇનડેડ થઈશ તો મારા આ અંગોનું દાન કરવું. પરંતુ એ પૂરતું નથી. જ્યારે પણ જે વ્યક્તિ બ્રેઇનડેડ થાય છે અને એણે પ્રતિજ્ઞા લીધેલી હોય, તે છતાં પણ એના પરિવારના સભ્યની તે સમયે કન્સર્ન જરૂરી છે, કે જ્યારે ડૉક્ટર બ્રેઇનડેડ ડિક્લેર કરે અને પછી અમારા વોલેન્ટિયર્સ એ લોકોને સમજાવે, તો ત્યાર પછી પણ એણે પ્રતિજ્ઞા લીધી હોવા છતાં ઓન પેપર એણે સંમતિ આપવી પડે કે હું મારા જે આ સ્વજન છે એના અંગોનું દાન કરવાની સંમતિ આપું છું. આ એ કરવું પડે. અને જે આંખોનું દાન છે, ચામડી કે હાડકાઓનું દાન છે, એનું પણ પ્લેસ કરી શકાય છે. અમારી ડોનેટ લાઈફની ઓફિસે આવીને, અમારી જે વેબસાઇટ છે ત્યાં જઈને પણ પ્લેસના ફોર્મ ભરીને લોકો પ્લેસ કરી શકે છે. પ્લેસ કરવા માટેનું કારણ એટલા માટે છે કે લોકોને ઓર્ગન ડોનેશનની લોકોમાં જનજાગૃતિ આવે એના માટે એક અવેરનેસનો પણ આ એક કાર્યક્રમ છે, કે વધુને વધુ લોકો પ્લેસ કરે તો તેથી સમાજમાં જાગૃતિ આવે. જ્યારે લોકોમાં, વર્તમાનપત્રોમાં કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ્યારે ન્યૂઝ આવે અને જ્યારે લોકો પોતાના એક ગ્રુપમાં બેઠા હોય ત્યારે લોકો કહી શકે કે મેં પણ પ્રતિજ્ઞા ઓર્ગન ડોનેશનની લીધી છે. આપણે ત્યાં લોકો ફોલોઅર્સ છે, એક વ્યક્તિએ કર્યું એટલે બીજા કહેશે કે મારે પણ કરવું જોઈએ. તો આ રીતે વધુને વધુ લોકો ઓર્ગન ડોનેશનને માટે આગળ આવે અને માટે પ્લેસ લેવું જોઈએ. નિલેશભાઈ, હવે પછી એ જાણવું છે કે તમને પોતાને આ વિચાર કઈ રીતે આવ્યો? સંગીતાબેન, મારા પિતા શ્રી વિનોદભાઈની 1997માં કિડની નિષ્ફળ થઈ ગઈ હતી, ફેલ થઈ ગઈ હતી, અને
તે વર્ષોમાં અમે સુરતમાં ડૉક્ટર કેતનભાઈ દેસાઈ અને મુંબઈમાં ડૉક્ટર ભરતભાઈ શાહ જે નેફ્રોલોજીસ્ટ છે એમની અંડરમાં મારા ફાધરની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને 1998માં હોસ્પિટલમાં મારા ફાધરની રીનલની એન્જિયોપ્લાસ્ટી એટલે કે કિડનીની એન્જિયોપ્લાસ્ટી કરાવી. ત્યાર પછી 2004માં એ એન્જિયોપ્લાસ્ટી ફેલ થઈ અને ડૉક્ટરે કીધું કે હવે ડાયાલિસિસ સિવાય બીજો કોઈ ઇલાજ નથી એટલે મારા ફાધરનું અમે ફિશ્યુલા કરાવીને ડાયાલિસિસ માટે એમને 2004થી શરૂ કર્યું. 2004માં જ્યારે ફાધરનું ડાયાલિસિસ શરૂ થયું તો હું મારા ફાધરને લઈને સુરતની હોસ્પિટલમાં ડાયાલિસિસને માટે જતો હતો. અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ ત્યારે કરાવવું પડતું હતું. ફાધરનું ડાયાલિસિસ ચાલતું હોય ત્યારે વેઇટિંગ રૂમમાં ઘણા બધા બીજા પેશન્ટના રિલેટિવ્સ પણ સાથે બેઠા હોઈએ ત્યારે 4 કલાકનું ડાયાલિસિસના સમયમાં એકબીજા જોડે વાતચીત થતી હોય અને દર અઠવાડિયે મળવાનું હોય એટલે એક સંપર્ક પણ એ લોકો જોડે એક આત્મીયતા પણ થતી જતી હોય. એટલે હું પૂછતો કે તમારું કોણ ડાયાલિસિસ કરાવી રહ્યું છે, ક્યાં રહો છો, શું કરો છો. તેમાં જાણવા મળ્યું કે સામાન્ય પરિવારના લોકો પણ ડાયાલિસિસ માટે આવતા હતા. એમાં અમુક કોઈક રિક્ષા ચાલક હતું, કોઈક છૂટક મજૂરી કામ કરતું હતું, કોઈક ખૂબ સામાન્ય પરિવારમાંથી હતું, ઘણા નાના બાળકો પણ હતા. ત્યારે વિચાર આવ્યો કે આપણે તો જે ડાયાલિસિસની જે પીડા છે એ પીડા તો આપણે ખૂબ સારી રીતે સમજી શકતા હતા કારણ કે અમારા પોતાના ફાધર જ ડાયાલિસિસ પર હતા. એટલે અમે જોતા હતા કે જે પરિવારમાં ડાયાલિસિસ થતું હોય તો એ પરિવાર તો સાથે જે પેશન્ટને તો એની શારીરિક માનસિક પીડા હોય જ પરંતુ પરિવાર પણ ખૂબ પીડામાંથી એ ગુજરતો હોય કારણ કે આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. અઠવાડિયામાં 2 વખત જવું પડે, જઈને આવે પછી તાવ આવે, ભૂખ ન લાગે, પગમાં ક્રેમ્પ્સ આવે, બહાર જવું હોય તો પણ એના પર રિસ્ટ્રિક્શન લાગે. ત્યારે વિચાર આવતો કે આ લોકોને ક્વોલિટી લાઈફ કઈ રીતે આપી શકાય. આપણે તો સાધન સંપન્ન પરિવારમાંથી હતા એટલે ડાયાલિસિસનો ખર્ચો પણ ઉપાડી શકતા હતા કારણ કે ડાયાલિસિસનો ખર્ચો 15,000 થી લઈને 40,000 સુધીનો ખર્ચો થતો તે સમયે. તો આવા જે સામાન્ય પરિવારમાંથી લોકો જે આવતા હોય તો એ તો આ ખર્ચો પણ ન ઉપાડી શકે તો આ લોકોને માટે શું કરી શકાય. બીજું કે ડાયાલિસિસથી વ્યક્તિને ક્વોન્ટિટી લાઈફ મળે, જો ક્વોલિટી લાઈફ મેળવવી હોય તો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે, પરંતુ પરિવારમાંથી જો કોઈ વ્યક્તિ એને કિડની ન આપી શકે, જેમ કે પરિવારના અન્ય સભ્યોને હાઇપરટેન્શન હોય, ડાયાબિટીસ હોય, તો એ કિડની ન આપી શકે કારણ કે કિડની ખરાબ થવાનું મુખ્ય કારણ જ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ છે. તો આવા વ્યક્તિએ શું લાઈફ ટાઈમ ડાયાલિસિસની ઉપર જ જીવન જીવવું? એમાંથી આ વિચાર થયો કે આને માટે કંઈક કરવું જોઈએ, પરંતુ શું કરવું જોઈએ એનો રસ્તો મળતો નહોતો. અને 2004-05માં હું જ્યારે ચેમ્બરમાં ઓનરરી સેક્રેટરી બન્યો અને તે વખતે જુદા જુદા વ્યક્તિઓ જોડેની મુલાકાત થતી હોય અને એવી જ એક મુલાકાત તે વખતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના તે વખતના પ્રમુખ શ્રી ચિનુભાઈ શાહ ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને એમની સાથે આ કિડની અંગેની ચર્ચા થઈ. એટલે એમણે કીધું કે નિલેશભાઈ, આપ કિડની વિશે આટલું બધું કરવા માંગો છો તો આપ અમારી સાથે જોડાઓ અને આ કાર્યક્રમને તમે આગળ લઈ જાઓ. અને શરૂઆતમાં મેં કામ શરૂ કર્યું પ્રિવેન્શનનું કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે કિડની ખરાબ ન થાય એના માટે શું કરવું જોઈએ એના કાર્યક્રમો શરૂ કર્યા. પરંતુ મારા મનમાં ઊંડે ઊંડે એક વિષય હતો કે જે ઓર્ગન ફેલ્યોરને નવી લાઈફ કેવી રીતે આપી શકાય, એટલે મેં એના પર ફોકસ વધારે કર્યું કારણ કે પ્રિવેન્શન માટે બધા જ કામ કરતા હોય પરંતુ નવી લાઈફને માટે કોઈ કામ કરતી એટલી બધી લોકો ન હોય. એટલે મેં સુરત શહેરની દરેક આઈસીયુના કોન્ટેક કર્યા, સુરત શહેરના ન્યુરોસર્જન ન્યુરોફિઝિશિયન સાથે મુલાકાત કરી અને ત્યાર પછી લોકોને જણાવ્યું કે જો આવું કોઈક એક બ્રેઇન ડેડ પેશન્ટ આવે તો એની માહિતી જો તમે અમને આપો તો અમે આના ઓર્ગનના ડોનેશન કરાવી શકીએ. અને મને જણાવતા આનંદ થાય છે કે સુરતમાંથી જાન્યુઆરી 2006માં સુરતની અશક્ત આશ્રમ હોસ્પિટલમાં પહેલું પેશન્ટ જગદીશભાઈ શાહ નામનું બ્રેન્ડેડ ડોક્ટર ન્યુરોસર્જન ડોક્ટર અશોક પટેલે ડિક્લેર કર્યું અને અમે એના ઓર્ગનના ડોનેશન કરાવ્યા, કિડનીનું ડોનેશન થયું. એ ગુજરાતનું સૌથી પહેલું ઇન્ટરસિટી ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની પહેલી ઘટના ઘટી અને આ રીતે અમારા કાર્યક્રમની શરૂઆત થઈ. જી, આપે કહ્યું કે લોકોને આ વાતની જાણ થાય એને માટેના ખાસ પ્રયત્નો કરવા પડે છે. અંગદાન કરનાર દાતા અને
લેનાર વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવા અંગે જે પ્રક્રિયા છે એની સવિસ્તાર માહિતી આપો. અમને જ્યારે હોસ્પિટલમાંથી કોલ આવે કે અમારી પાસે એક બ્રેન્ડેડ પેશન્ટ છે, આવે તો દર્દીના જે બ્રેન્ડેડ દર્દીના સગા પણ અમને ફોન કરતા થયા છે, એટલે પહેલાં અમે જઈને જાણકારી મેળવીએ કે પેશન્ટ ઓન પેપર ડૉક્ટરે બ્રેન્ડેડ ડિક્લેર કર્યું છે, એના એપની આ ટેસ્ટ જે બધા થઈ ગયા છે, ત્યાર પછી અમારી કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થાય. અમારા કાઉન્સેલિંગ પછી દર્દીના જે બ્રેન્ડેડ વ્યક્તિ છે એના રિલેટિવ્સ હા પાડે કે ભાઈ અમે ઓર્ગન ડોનેશનને માટે તૈયાર છે, ત્યાર પછી અમે અમદાવાદની આઈકેડીએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટરનો અમે સંપર્ક કરતા અને એના જે પણ રિપોર્ટ્સ હોય એ રિપોર્ટ્સ અમે એ લોકોને મોકલી આપતા અને ત્યાર પછી એના બ્લડના સેમ્પલ્સ, જે બ્રેન્ડેડ વ્યક્તિ છે એના બ્લડના સેમ્પલ્સ અમદાવાદ મોકલવા માટેની વ્યવસ્થા કરતા. કારણ કે આ જે ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા છે એમાં સમય ખૂબ જ અગત્યનો હોય છે, એટલે અમે અહીંયાથી સેમ્પલ લઈને, બ્લડના સેમ્પલ્સ લઈને એક ગાડી અમદાવાદ જાય, ડોક્ટરોની ટીમ અમદાવાદથી સુરત ઓર્ગન પ્રોક્યોર કરવા માટે આવે અને જે અમે કીધું હોય કે અમારી પાસે આ બ્લડ ગ્રુપનું પેશન્ટ છે, તો અમદાવાદમાં જે ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર હોય એ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર એ લોકોના વેઇટિંગ લિસ્ટમાં જે ક્રાઇટેરિયા મુજબ જે આવતા હોય એ લોકોને બોલાવીને 6-8 વ્યક્તિને અમદાવાદ બોલાવે, અમારા સેમ્પલ્સ જાય, એની સાથે એનું ક્રોસ મેચ કરવામાં આવે અને ત્યાર પછી ઓર્ગન જે તે જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ થાય. આ થઈ કિડની, લીવર અને પેનક્રિયાસની વાત. કિડનીમાં તમારે બ્લડ ગ્રુપ મેચ કરવું પડે, એટલે બધા જે એના ટેસ્ટ કરીને બધું મેચ કરવું પડે. જ્યારે લીવરની અંદર ફક્ત બ્લડ ગ્રુપ જ મેચ કરવાનું આવે, એટલે અમે બ્લડ ગ્રુપ મેચ થઈ જતું હોય અને એના પછી એના લીવરના જે પણ રિપોર્ટ હોય તે બધા મોકલાવી આપીએ, એના સોનોગ્રાફીના રિપોર્ટ્સ મોકલાવી આપીએ અને ત્યાંની ડૉક્ટરની ટીમ જોઈ કે ભાઈ લીવર ઓકે છે, ત્યાર પછી પણ અહીંયા જ્યારે ડૉક્ટરની ટીમ આવે ત્યારે ઓપન કરીને જ્યારે લીવર જોઈ કે લીવર ઓકે છે, ત્યાર પછી ત્યાંની ટીમને ઇન્ફોર્મેશન્સ આપે કે લીવર ઓકે છે, એટલે ત્યાં જે વેઇટિંગમાં જે પેશન્ટને બોલાવેલા હોય એને ઓટીમાં લઈને બાકીની પ્રક્રિયા આગળ વધતું હોય. આ થઈ કિડની, લીવર, પેનક્રિયાસની વાત. આ અમે અત્યાર સુધી જે પણ ઓર્ગન્સ આપ્યા છે, કિડની, લીવર અને પેનક્રિયાસ, એ બધા ગવર્મેન્ટ હોસ્પિટલમાં જ આપ્યા છે અમદાવાદમાં, એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટર ડૉક્ટર HL ત્રિવેદી સાહેબની જે ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર આપ્યા છે. પછી અમે 2015માં હૃદયનું દાનની શરૂઆત કરી, જ્યારે એનો પણ એક હિસ્ટ્રી એવું છે કે આપણા ગુજરાતમાં હૃદયનું દાન થતું નહોતું. મુંબઈમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ઓગસ્ટ 2015માં શરૂ થયું. ત્યાર પછી આપણા સુરતના જે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર જસવંતભાઈ પટેલ એક કોન્ફરન્સમાં ત્યાં ગયા હતા અને ત્યાં એમને ડૉક્ટર અન્વય મુલે, જે 40s ચીફ કાર્ડિયાક સર્જન છે, એમની જોડે મુલાકાત થઈ, વાતચીત થઈ. એમણે કીધું કે સુરતથી તમે આટલા બધા ઓર્ગન્સના ડોનેશન કરાવો છો, આ કોણ કરાવે છે, કેવી રીતે પ્રક્રિયા થાય છે, તો હાર્ટનું ડોનેશન થઈ શકે ખરું, એ લોકો હાર્ટ આપી શકે ખરા. એટલે એમણે પછી વાતચીત કરી, મુંબઈ ગયો, ત્યાં એ લોકોને અમારે ચર્ચા થઈ કે તમે હૃદયનું દાન અમને મળશે ખરું. અમે કીધું કે અમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઓર્ગન આપી ન શકીએ અને જો તમારે ઓર્ગન્સ જોઈતું હોય તો તમારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની મંજૂરી મેળવવી પડે. અને એ લોકોએ કીધું કે આવે ત્યારે અમને કહેજો તો અમે હૃદયનું દાન મેળવીશું. અને ડિસેમ્બર 2018માં એ રીતે અમે હૃદયનું દાનનું શરૂઆત કરી. આ જે વાત થઈ તે તો ગુજરાત બહાર આપવાની, પરંતુ પછી તો આપણા ગુજરાતમાં પણ શરૂ થયું અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં. એટલે જ્યારે પણ અમારી પાસે હૃદય આવે તો અમે પહેલા અમદાવાદની સિમ્સ હોસ્પિટલનો સંપર્ક કરતા. એ જે બ્લડ ગ્રુપ હોય એ બ્લડ ગ્રુપના જો કોઈ દર્દી ન હોય તો અમે ગુજરાતની ટ્રાન્સપ્લાન્ટ ઓથોરાઇઝેશન કમિટીના જે ચેરમેન હોય એમનો અમે સંપર્ક કરતા કે સાહેબ અમારી પાસે આ બ્લડ ગ્રુપનું પેશન્ટ છે પરંતુ ગુજરાતમાં કોઈ હોસ્પિટલમાં એ દર્દી નથી, એટલે આપ અમને માર્ગદર્શન આપો,
એટલે એવો કહેતા કે આપ રોટો મુંબઈનો સંપર્ક કરો. રોટો એટલે રિજનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન, ને રોટો મુંબઈની અંદર 5 રાજ્યોનો સમાવેશ થાય, એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. રોટો મુંબઈ દ્વારા જે 5 રાજ્ય હોય તેમાં આ જે બ્લડ ગ્રુપ હોય તેની તપાસ કરવામાં આવતું કે આ પેશન્ટ છે કે કેમ. જો એ લોકો પાસે ન હોય તો એ લોકો લીડ આગળ નોટોને આગળ ફોરવર્ડ કરતા. નોટો એટલે દેશની સર્વોચ્ચ જે ઓર્ગન ડોનેશન માટે કામ કરતી જે સંસ્થા છે, જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થની અંદરમાં આવે છે, નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. નોટો આખા દેશમાં એલર્ટ કરતી કે ભાઈ ઓર્ગન્સ છે તો કોઈક રિક્વાયરમેન્ટ હોય તો એ લોકો માહિતી પૂરી પાડે, અને આ રીતે આખી પ્રોસેસ એને શરૂ થતી. બહુ સરસ માહિતી આકાશવાણીના આ કાર્યક્રમ દ્વારા શ્રોતાઓ સુધી પહોંચી રહી છે. નીલેશભાઈ, એક પ્રક્રિયા જે કરતા કરતા ઘણો બધો સમય નીકળી જતો હોય છે, તો અંગોને એક સ્થળેથી બીજા સ્થળોએ પહોંચાડવા માટે કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, કઈ રીતે એનું સંકલન કરવામાં આવે છે? સંગીતાબેન, આ બધું જે કિડની, લીવર અને પેનક્રિયાસ છે તે અમદાવાદ જ જાય છે. અમદાવાદની ટીમ સુરત આવે, સુરત આવીને ઓર્ગન પ્રોક્યોર કરીને જાય, જરૂર જણાય તો એ લોકોને ગ્રીન કોરિડોર પણ આપવામાં આવતો હોય છે. પરંતુ જે હૃદય જે વસ્તુ છે, એ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એ રેસ અગેન્સ્ટ ટાઈમ છે, અને હૃદયના ટ્રાન્સપ્લાન્ટમાં સમય ખૂબ જ અગત્યનો હોય છે, અને એની અંદર જે હૃદય જે છે તે 4 કલાકમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું પડે. અને એ સમય ક્યાંથી શરૂ થાય કે જ્યારે જે બ્રેઇનડેડ વ્યક્તિ છે તેને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવે, એનો હૃદયનો બ્લડ સપ્લાય બંધ કરવામાં આવે, અને એ હૃદય કાઢીને ગ્રીન કોરિડોરના માધ્યમથી એરપોર્ટ, એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટ કે કોમર્શિયલ ફ્લાઇટના દેશના કોઈપણ ખૂણામાં એને પહોંચાડવાનું, અને ત્યાંથી પાછું એરપોર્ટથી જે તે હોસ્પિટલમાં પહોંચાડીને એ જે રિસિપિયન્ટ છે એના ઓપરેશન થિયેટરમાં એ રિસિપિયન્ટમાં એ હૃદય નાખીને એનો બ્લડ સપ્લાય શરૂ કરવો, ટ્રાન્સપ્લાન્ટ કરીને બ્લડ સપ્લાય શરૂ કરવો, એ સમય 4 કલાકનો હોય છે. અને જો આ સમય 4 કલાકથી વધી જાય તો હૃદય નકામું થઈ જાય છે. એટલે સમય ખૂબ જ અગત્યનો હોય, રેસ અગેન્સ્ટ ટાઈમ હોય હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ. એટલે એના માટે એ વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે, અને એના માટે ગ્રીન કોરિડોર ની વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. ગ્રીન કોરિડોર એ એવી વ્યવસ્થા છે કે જ્યારે પણ હૃદય લઈને ડોક્ટરોની ટીમ અમારી સાથે એરપોર્ટ જવા માટે નીકળે ત્યારે રસ્તામાં જે પણ સિગ્નલ્સ આવતા હોય તે બધા સિગ્નલ્સ પર ગાડી ઊભી રહેતી નથી, ઓલ સિગ્નલ્સ આર ગ્રીન, અને પોલીસ દ્વારા એને એક એસ્કોર્ટ પૂરું પાડવામાં આવે, આગળ વોર્નિંગ કાર હોય પોલીસની, પાઇલોટિંગ કાર હોય, વચ્ચે અમારી ગાડી હોય, એમ્બ્યુલન્સ હોય, ડૉક્ટરની ગાડી હોય, અને પાછળ પાછી પોલીસની ગાડી હોય, એ રીતે એક આખો કોનવે બનાવવામાં આવે, અને કોનવે બનાવીને જે તે હોસ્પિટલથી એરપોર્ટ સુધી આ કોનવે જતો હોય, જેથી ઓછામાં ઓછા સમયમાં એરપોર્ટ પહોંચાડી શકાય ને જે સમય બચાવી શકાય. ને એ જ રીતે જ્યારે જે તે શહેરમાં પણ આ હાર્ટને લઈને ફ્લાઇટ પહોંચે ત્યારે એરપોર્ટથી એ જ પ્રમાણેનો કોનવે એ લોકોને હોસ્પિટલ સુધી પૂરો પાડવામાં આવતો હોય છે. હાર્ટ અને લંગ્સ બેઉને માટે આ રીતે પ્રક્રિયા થતી હોય છે. 4 કલાકના સમયમાં એ પહોંચાડવાનું હોય છે, પ્રત્યારોપણ પણ, પ્રત્યારોપણ ફક્ત પહોંચાડવાનું નહીં, પહોંચાડીને પ્રત્યારોપણ પણ કરવાનું હોય છે. સંગીતાબેન, હું તમને કહીશ કે સુરતથી આજે 23 હૃદયના ડોનેશન અત્યાર સુધી થયા છે, એમાંથી 15 હૃદય મુંબઈ ગયા છે, 3 હૃદય અમદાવાદ ગયા છે, 1 ચેન્નાઈ, 1 ઇન્દોર અને 1 દિલ્હી ગયું છે. આપ વિચારી શકો કે સુરતથી ચેન્નાઈનું અંતર લગભગ 1600 કિલોમીટરથી વધારે છે, તો 4 કલાકમાં પહોંચાડવું આ બધું કરવું ખૂબ જ અગત્યનું અને ખૂબ મુશ્કેલ કાર્ય હોય, પરંતુ મને જણાવતો આનંદ થાય છે કે આજે સુરતમાંથી જે આ બધી જ પ્રવૃત્તિ જે થઈ છે
એને માટે જે ગ્રીન કોરિડોર બન્યા છે એમાં સુરત શહેર પોલીસ કમિશનરશ્રીનો ખૂબ જ સહકાર મળ્યો છે. સુરત શહેર એવું શહેર છે કે પોલીસ કમિશનરશ્રીએ ગ્રીન કોરિડોર માટે બ્લેક એન્ડ વ્હાઈટ નોટિફિકેશન્સ બહાર પાડ્યું છે. કદાચ દેશમાં એકમાત્ર શહેર એવું હશે કે આવું નોટિફિકેશન બહાર પાડનાર સુરત પોલીસ એકમાત્ર પોલીસ હશે. અને એ જ રીતે એરપોર્ટ ઓથોરિટીનો પણ ખૂબ જ સાથ અને સહકાર આની અંદર મળ્યો છે. એરલાઇન્સનો પણ ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. આ બધાના સહકારને કારણે આજે સુરત શહેરમાંથી આટલા ઓર્ગનના ડોનેશન થયા છે. આજે ગુજરાતમાં હાર્ટના લગભગ 31 હાર્ટ ડોનેશન થયા છે. 31માંથી 23 હાર્ટ ફક્ત સુરતમાંથી ડોનેટ થયા છે. અને સુરતમાંથી 4 ફેફસાના પણ એની સાથે ડોનેશન થયા છે. એ ફેફસા પણ આપણે બેંગ્લોર મોકલાવ્યા છે અને મુંબઈમાં પણ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આમ તો ઘણીવાર ન્યૂઝપેપરમાં કે કોઈ પણ રીતે આપણને જાણવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનું હાર્ટ એના અંગમાંથી કાઢી ને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે એને ગ્રીન કોરિડોર કહેવામાં આવે છે, જે તમે કહ્યું તેમ. હવે મારે એ જાણવું છે કે જે વ્યક્તિઓને જે તે અંગની જરૂર હોય એ અંગે કેવા પ્રકારની વ્યક્તિઓને પ્રાધાન્ય આપવામાં આવે? સંગીતાબેન, ઓર્ગન કોને એલોટ કરવા એમાં અમારી કોઈ ભૂમિકા રહેતી નથી. જી, પરંતુ ચોક્કસ એક વાત જણાવીશ કે જે વ્યક્તિના ઓર્ગન્સ ખરાબ હોય, કિડની, લીવર, પેનક્રિયાસ, હૃદય કે ફેફસા, એણે જે ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં એનું નામ રજીસ્ટર્ડ કરાવવું પડતું હોય છે. અને આની અંદર કોઈ પણ વ્યક્તિની સામાજિક કે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓર્ગનનું એલોકેશન કરવામાં આવતું નથી. જે કિડનીની માહિતી આપું તો કિડનીમાં એ રીતે જોવામાં આવે છે કે વ્યક્તિ કેટલા વખતથી ડાયાલિસિસ પર છે, એના પરિવારમાંથી કોઈ કિડની આપી શકે એવું છે કે કેમ, એના પર ડિપેન્ડન્ટ લોકો કેટલા છે, એની ઉંમર કેટલી છે, આ બધા જુદા જુદા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને જે ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તે એના પોઈન્ટ્સ નક્કી કરતી હોય છે અને એના આધારે ઓર્ગન્સનું એલોકેશન્સ કરતી હોય છે. ગુજરાતમાં હવે તો સોટો ઇમ્પ્લિકેશન્સ થઈ ગયું છે. સોટો મીન્સ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન્સ, અને એનું મેઇન જે ઓફિસ છે એ IKDRC ને સોટોનું એક વડું મથક બનાવવામાં આવ્યું છે. એટલે હવે ધીમે ધીમે સોટોના મારફતથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ થશે અને દરેક જગાએ આ ઓર્ગનના એલોકેશન એ રીતે થશે. જી, હવે ગંભીર માંદગીને કારણે કોઈ પણ વ્યક્તિ પોતે તો કોઈ પણ નિર્ણય લઈ શકે એવી સ્થિતિમાં ન હોય ત્યારે એ સમયે એમના સ્વજનોને કઈ રીતે સમજાવી શકાય? સંગીતાબેન, તમારો પ્રશ્ન ખૂબ જ સારો છે. સારો એટલા માટે છે કે ઘણા લોકો અમને પૂછતા હોય છે કે આનું કાઉન્સિલિંગ તમે કઈ રીતે કરો છો. અંગદાનની પ્રક્રિયામાં કાઉન્સિલિંગ એ ખૂબ જ અગત્યનો મહત્વનો ભાગ છે. આ કાઉન્સિલિંગ એવા સમયે કરવાનું છે કે જ્યારે વ્યક્તિ બ્રેઇનડેડ છે, ડૉક્ટરોએ એમને બ્રેઇનડેડ ઘોષિત કર્યા છે, પરિવારમાં રુદન છે, આક્રંદ છે, ને એવા સમયે પરિવારમાં જઈને સમજાવવું કે તમારું સ્વજન બ્રેઇનડેડ છે અને તેના અંગોનું દાન કરો, તો જે આપણા દેશમાં જે દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે જે મૃત્યુ પામી રહ્યા છે તેને નવું જીવન મળશે. આમ તો બોલવામાં અને કહેવામાં ખૂબ જ સરળ લાગે, સાચી વાત, પરંતુ જ્યારે જે પરિસ્થિતિ ત્યાં હોય, કારણ કે કોકનું જુવાન જોત દીકરો હોય, દીકરી હોય, કોઈકના હસબન્ડ હોય, કોઈકની વાઇફ હોય, કોઈકના ફાધર હોય, કોઈકની મધર હોય, કોઈકને કોઈક રિલેટિવ એનો સંબંધ હોય, ને એવા સમય કહો કે જેને જીવનમાં તમે કદી મળ્યા નથી એવા વ્યક્તિને, અને જ્યારે વેન્ટિલેટર ઉપર એનું હૃદય ધબકતું હોય ત્યારે દરેક સ્વજનને એવું હોય કે મારું સ્વજન જીવી જશે, અને એવા સમયે એને સમજાવવાનું કે આ સ્વજન બ્રેઇનડેડ થઈ ચૂક્યું છે, તમે આ અંગોનું દાન કરો. સંગીતાબેન, શરૂઆતના વર્ષોમાં જો 2006-07ની હું વાત કરું તો આ પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અમારા માટે, કારણ કે લોકો સ્વીકારવા તૈયાર નહોતા કે ભાઈ આવા અંગોનું દાન થઈ શકે. એટલે લોકો અપશબ્દો કહેતા હતા, મારવા માટે દોડતા હતા, જલ્લાદ જેવા શબ્દો પણ વાપરતા હતા, પરંતુ અમે એમાંથી નાસીપાસ નહોતા થયા. કારણ કે અમારું મિશન એક જ હતું કે આવા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવી લાઈફ કેવી રીતે આપી શકાય. અમે લોકોને સમજાવવામાં
સફળ થયા આટલા વર્ષોની મહેનત પછી, અમે જે બીજ વાવેલું હતું એ સફળ થયા, કે આ જે સ્વજન છે એ બ્રેઇનડેડ છે. બ્રેઇનડેડ એવી અવસ્થા છે કે વ્યક્તિનું નાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને હવે પછી કામ કરી શકવાનું નથી, અને એ વેન્ટિલેટર પર હોવા છતાં એના દરેક અંગો ધીરે ધીરે કામ કરતા બંધ થશે અને આખરે એનું હૃદય બંધ થશે. આવા સંજોગોની અંદર આપણે જો એના અંગોનું દાન કરીએ તો આજે 5-6 વ્યક્તિને નવજીવન મળી શકે. લોકો કહેતા કે ભાઈ ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે અંગોનું દાન કરવું પાપ છે, ગુનો છે. જ્યારે અમે સમજાવતા ત્યારે લોકો કહેતા, ત્યારે અમે લોકોને કહેતા, આપ વિચારો કે પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ કોનું થયું? એટલે કે ગણેશજીનું. તો પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું, તો કયો ધર્મ એમ કહે છે કે ટ્રાન્સપ્લાન્ટ ન કરવું જોઈએ અથવા તો પાપ છે? પાપ છે. બીજું કે મહર્ષિ દધીચી ઋષિએ જ્યારે રાક્ષસો સામે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે પોતાના હાડકાઓનો ત્યાગ કર્યો હતો. એટલે ત્યાગ અને એની ભાવના આપણા શાસ્ત્રોની અંદર છે, અમે એ રીતે એ લોકોને સમજાવતા. બીજો એક સામાન્ય પ્રશ્ન હું એ લોકોને પૂછતો કે તમારા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય અને જો એના શરીરના ઉપર કોઈ ઓર્નામેન્ટ્સ હોય તો તમે શું કરશો? દાગીના ઘરેણા હોય તો તમે શું કરશો? તો કે સાહેબ લઈ લેશું, કાઢી લેશું. તો શાના માટે કાઢી લેશું? તો સાહેબ આજે તો એ કેટલા કિંમતી છે, સોનાની કિંમત તમને ખબર નથી? ત્યારે હું એ લોકોને જણાવતો કે આજે સોનું કિંમતી છે તો ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ કોઈ ફેક્ટરીમાં ઓર્ગન્સ બનતા નથી. આથી એને બાળી કે દાટી દેવાને બદલે જો આપણે એના ઓર્ગન્સનું દાન કરીશું તો આજે કેટલાય લોકોને નવું જીવન મળશે. આજે દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. તો આ બધાને નવું જીવન મળશે. અને બીજું પણ એ લોકોને હું સમજાવવામાં સફળ થયો કે આત્મા અજર અને અમર છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આત્મા તો પહેલો ચાલી જાય છે. જ્યારે શરીર એનું જે અગ્નિ સંસ્કાર થાય કે દફનાવતા જે પણ હોય તો એ તો ખાલી શરીર ખોખું જ છે, તો શા માટે ન કરવું જોઈએ? અને એમાં અમને સફળતા મળતી થઈ. લોકો એ જે અંધશ્રદ્ધા હતી એમાંથી બહાર આવતા ગયા અને આજે આપણે જોઈ શકીએ છીએ કે 2006માં જે જગદીશભાઈ શાહ નામના વ્યક્તિનું પહેલું જે ઓર્ગન ડોનેશન થયું હતું એ આજે કેટલાય લોકોને, એ પછી લોકોએ ઓર્ગન ડોનેશન માટે આગળ વધતા ગયા અને નવું જીવન લોકોને મળતું ગયું. નિલેશભાઈ, બહુ કઠિન અને કપરું કામ સ્વજનોને સમજાવવાનું હોય છે, એના માટે ઘણા બધા પ્રયત્નો તમારે કલાકો સુધી બેસીને કરવા પડતા હોય છે. એક પ્રકારનું માનસિક પરિવર્તન લાવવું એ કઠિન કામ છે. પણ મને એવું પૂછવાનું ચોક્કસ અત્યારે મન થાય કે આટલા વર્ષોથી આ કામ કરો છો તો એકાદ એવો પ્રસંગ, એવી ઘટના જે તમને આજે પણ યાદ છે આ ડોનેશન માટેની, એવી કોઈ ઘટના અમારા શ્રોતાઓ સાથે પણ આજે શેર કરો. સંગીતાબેન, 2006 થી 2019 સુધીની દરેક ઘટના મારા હૃદય સાથે ખૂબ જ નજદીકથી જોડાયેલી છે. કારણ કે જે વ્યક્તિ ઓર્ગન ડોનેશનનો નિર્ણય કરે છે એ મારે માટે ભગવાનની ભૂમિકામાં છે. અમારે માટે જે વ્યક્તિ ઓર્ગન ડોનેશન કરે છે એ ભગવાન છે. આપણે દરેક વ્યક્તિ, કારણ કે હું જ્યારે પણ કાઉન્સેલિંગ કરતો હોઉં ત્યારે હું જે તે વ્યક્તિને પૂછતો હોઉં કે તમે મંદિરમાં જાઓ છો, તો એ કહે હા સાહેબ જઈએ છે. તમે ભગવાનને જોયા છે? તો સાહેબ નહીં, ભગવાનને તો જોયા નથી. તો હું એ લોકોને કહેતો હોઉં કે મેં ભગવાનને જોયા છે. એ કે કઈ રીતે? મેં કહું જે વ્યક્તિ ઓર્ગન ડોનેશન કરે છે એ વ્યક્તિ મારે માટે ભગવાન છે. કારણ કે જન્મ આપનાર ભગવાન જ છે. ભલે માની કુખેથી આપણો જન્મ થાય, પરંતુ જો ઉપરવાળાની ઈચ્છા ન હોય તો આપણે એ યોનિમાં ન આવી શકીએ. તો એને કારણે જે વ્યક્તિ ઓર્ગન ડોનેશન કરે છે એ ભગવાન જ છે. તો ઘણી બધી એવી ઘટના જે મારા સાથે જોડાયેલી છે અને દરેક હૃદયની સાથે છે. પરંતુ 2017ની એક ઘટનાની વાત કરીશ કે જ્યારે એક 14 મહિનાનો સોમનાથ સુનિલ શાહ નામનો દીકરો બ્રેઇન ડેડ થયો હતો સુરતની સિવિલ હોસ્પિટલ. 14 મહિનાનો અને એ રવિવારનો દિવસ હતો, ગણપતિના તહેવારો ચાલી રહ્યા હતા. સાંજે હું 6 વાગે હોસ્પિટલ પહોંચ્યો. સોમનાથના પિતા સુનિલ અને એનો એક બીજો મિત્ર હતો એની સાથે ઓર્ગન ડોનેશનની વાતચીત કરી. બ્રેઇનડેડ હતો તો એણે કીધું કે સાહેબ રાતે 10 વાગે તમે આવો ને. રાતે 10 વાગે હું પાછો ગયો, પાછી વાતચીત કરી.
પણ એ લોકોનું મન માનવા તૈયાર નહોતું. એમણે કીધું કે આ કેવી રીતે થઈ શકે, બ્રેન્ડેડ છો તો પાછો આવી ન શકે? મેં કીધું બ્રેન્ડેડ હોય એ વ્યક્તિ પાછો ન આવી શકે. એ કે તમે કાલે સવારે પાછા આવજો, અમને થોડો વિચારવાનો સમય આપો. બીજે દિવસે પાછી વાતચીત કરી, પણ એ લોકોનું મન માનવા તૈયાર નહીં. આપણે પણ સમજી શકીએ કે 14 મહિનાનું બાળક હોય અને કઈ રીતે કોઈ પણ પિતા કે એની માતા એની મંજૂરી આપે. સિવિલ હોસ્પિટલ જઈને પરિવારની સાથે મળ્યો ત્યારે એ પરિવારના લગભગ 15-20 જણા હશે હાજર. વાતચીત થઈ, સુનેલે કીધું કે હમ લોગ તૈયાર હૈ ઓર્ગન ડોનેશન કે લીએ. મારે એની વાઇફ સાથે એ પહેલાં કદી વાત નહોતી થઈ, એની વાઇફનું નામ કિરણ. એટલે મેં કિરણ સાથે વાતચીત કરી. મેં કહું સુનિલ હા પાડે છે, પરંતુ તારી જો તૈયારી હોય તો જ આપણે ઓર્ગન ડોનેશનમાં આગળ વધીશું, નહીં તો નહીં કરીશું. એણે મને પાછું પ્રશ્ન પૂછ્યો, સાહેબ આ કઈ રીતે થાય, શું છે, મારો દીકરો પાછો આવી શકે એવું નથી. આ તે એણે પોતાની રીતે પ્રશ્ન પૂછ્યા. મેં એને આખી પ્રક્રિયા પાછી સમજાવી કે ઓર્ગન ડોનેશન શું છે, કેવી રીતે થાય છે, બ્રેઇનડેડ એટલે શું, એ બધી જ આખી વિગત એને પાછી સમજાવી. અને એણે મને અડધો કલાક કલાકનું અમારી મીટિંગ થઈ. ત્યાર પછી એણે મને કીધું કે સર મેં તૈયાર હું, આપ ઓર્ગન ડોનેશન કે લીએ આગે બઢે. તે દિવસે મારા માટે ભગવાન હતી. હું તરત એક ટેબલ પરથી ઉઠીને એ જ્યાં બેઠેલી હતી કિરણ, એને સીધો પગે લાગ્યો. કારણ કે એના નિર્ણયને કારણે કોઈ એક નાના બાળકને નવજીવન મળશે એવો મને વિશ્વાસ હતો. કારણ કે આપણા દેશમાં જે ઓર્ગન ડોનેશન થાય છે એ ઓર્ગન ડોનેશન મોટે ભાગે મોટી વ્યક્તિઓના થાય છે. નાના બાળકોના ઓર્ગન ડોનેશન માટે જનરલી લોકો આગળ આવતા નથી. તો આવા જો નાના બાળકોને જો ઓર્ગન ડોનેશન આવા નાના બાળકોના થાય તો આવા જ એક કોઈક નાના બાળકને નવું જીવન મળે. એટલે મારા માટે એ કિરણ તે દિવસે ભગવાન હતી. અને હું એને પગે લાગ્યો, એના ચરણ સ્પર્શ કર્યા. હવે એ ઓર્ગન ડોનેશનને કારણે મુંબઈની એક આરાધ્ય મૂલે નામની એક 3.5 વર્ષની દીકરી હતી, એનું હૃદય એનામાં ટ્રાન્સપ્લાન્ટ થયું. તો એ દીકરીને નવું જીવન મળ્યું. અને આ જે ઘટના હતી એ પશ્ચિમ ભારતમાં સૌથી નાની ઉંમરના બાળકના ઓર્ગન ડોનેશન અને સૌથી નાની ઉંમરની બાળકીમાં ઓર્ગન હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એ સૌ પ્રથમ ઘટના 2017માં હતી. મેં તમને કીધું કે દરેક કિસ્સા મારા હૃદયની સાથે જોડાયેલા છે, પણ આ જે કિસ્સો છે ને એ મને ખૂબ જ હૃદય સ્પર્શી ગયો હતો. અને જ્યારે એને ત્યાં બાળકનો જન્મ થયો અને એના નામકરણની વિધિ માટે મને બોલાવ્યો, એ મારા માટે વધુ એક હતું. કારણ કે આજે મને એને એક અધિકાર આપ્યો એક નામકરણ કરવા માટે. અમે ભગવાન દ્વારકાધીશમાં અમારી અપાર શ્રદ્ધા છે. આજે ભલે અમે આ કાર્ય કરી રહ્યા છે, પરંતુ અમે ચોક્કસ માનીએ છીએ કે ભગવાનના આશીર્વાદ વગર આ વસ્તુ શક્ય નથી. આવા તો અસંખ્ય અનેક કિસ્સાઓ છે કે જે જો વાત કરવા બેસે ને તો આ સમય પણ ઓછો પડે. સાચી વાત છે. બીજાના ચહેરા પર ખુશીની રોનક જોવી એ પણ ખૂબ સારું કામ છે. અને મને એવું લાગે છે નિલેશભાઈ કે એટલી બધી વ્યક્તિઓના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ તો છે જ, અને તમે એ કામ કરો છો, સંકળાયા છો આટલા વર્ષોથી, પણ જ્યારે જે વ્યક્તિઓને અંગોનું દાન મળે છે, નવું જીવન મળે છે, એ વ્યક્તિના અને એના પરિવારજનોના આશીર્વાદ પણ આવનારા સમયમાં આપનો કેવા પ્રકારનું વિશેષ આયોજન છે એની પણ થોડી વાત કરો. અને આપે કોઈક વિશેષ માહિતી આપવી હોય, આંકડાકીય માહિતી આપવી હોય તો એની પણ વાત જણાવો. સંગીતાબેન, શ્રોતા મિત્રોને હું ચોક્કસ કહેવા માંગુ છું કે ઓર્ગન ડોનેશન એ એવી વસ્તુ છે કે જ્યારે આપણા પરિવારમાં જો કોઈકને ઓર્ગનની તકલીફ પડે, પરિવારમાં કોઈકને કિડની કે કોઈકને લીવરની તકલીફ થાય, ત્યારે જ આપણે એના અંગની અગત્યતા શું છે તે ખબર પડે. સંગીતાબેન, કિડની અને લીવર એ એવું અંગ છે કે જે પરિવારમાંથી પણ કોઈ ડોનેટ કરી શકે. ભગવાને દરેક વ્યક્તિને 2 કિડની આપેલી છે. એમાંથી 1 કિડનીનું જો એ વ્યક્તિ દાન કરે તો 1 સ્વસ્થ કિડની પર પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે છે. પરંતુ જો પોતાના પરિવારમાં અન્ય સભ્યને હાઇપરટેન્શન ડાયાબિટીસ હોય તો એ કિડનીનું દાન કરી શકે નહીં. લીવર એવું અંગ છે કે જે 21 દિવસમાં રીજનરેટ થઈ જાય છે. જેમ કે કોકનું લીવર ખરાબ હોય ને પરિવારમાંથી લીવરનો થોડોક હિસ્સો જે એનું લીવર ખરાબ હોય એને જો આપવામાં આવે તો ડોનર અને રિસિપિયન્ટ બેવની અંદર 21 દિવસમાં રીજનરેટ થઈને પાછી કામ કરતું થઈ જાય છે. પરંતુ
જો કોઈક વ્યક્તિને હૃદયની તકલીફ હોય અને ડૉક્ટર એમ કહે કે આનું હૃદયની પમ્પિંગની ક્ષમતા 5%, 10% કે 15% છે, વ્યક્તિ 5 ડગલા કે 10 ડગલા પણ ચાલી ન શકતું હોય અને ઉલટી થતી હોય, ભૂખ ન લાગતી હોય, પથારી પર જ પોતાનું જીવન વ્યતીત કરવું હોય, પોતાના બેડ પરથી નીચે પગ ન મૂકી શકતું હોય, આવી પરિસ્થિતિ હોય, ત્યારે આ વ્યક્તિને હૃદય કોણ આપશે? જીવતા જીવત શ્રોતા મિત્રો, કોઈ પણ વ્યક્તિ પોતાનું હૃદયનું દાન કરી શકે ખરું? ન કરી શકે. આવા જે હૃદય નિષ્ફળતાના જે દર્દીઓ છે, એને ત્યારે જ નવું જીવન મળે કે જ્યારે આવા જે બ્રેઇન ડેડ વ્યક્તિઓ છે, આપણા દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ બ્રેઇન ડેડ થાય છે, આવા જો બ્રેઇન ડેડ વ્યક્તિઓ તેમના અંગોનું દાન કરે તો આવા જ હૃદય નિષ્ફળતાના દર્દીઓ કે ફેફસાના દર્દીઓને પણ નવું જીવન મળી શકે. એટલે મારી આપને નમ્ર વિનંતી છે શ્રોતા મિત્રો, આ એક ઈશ્વરીય કાર્ય છે, એની અંદર આપ પણ જોડાવવું જોઈએ. જે તમે વાત કરી શું આગળ અમે કરવા માંગીએ છીએ, સંગીતાબેન, અમે 2006માં શરૂઆત કરી હતી કિડનીના ડોનેશનથી. ત્યારે અમને ખબર નહોતું કે આજે અમે કિડનીનું દાન જે કરાવી રહ્યા છે તે ભવિષ્યમાં આટલું મોટા પાયા પર થશે. કિડનીની શરૂઆત કરી January 2006, February 2006માં અમે લોકોએ લીવરનું દાન કરાવ્યું. એ લીવરનું દાન ગુજરાતમાંથી સૌ પ્રથમ વખત ઇન્ટરસ્ટેટ લીવરનું ડોનેશન થયું, હૈદરાબાદ થયું, અને ત્યાર પછી ગુજરાતમાં 2008થી ગુજરાતમાં જ લીવરના ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયા અમદાવાદની IKDRCમાં. ત્યાર પછી અમે હૃદયના દાન શરૂ કરાવ્યા December 2015થી, ફેફસાના દાન હમણાં જ May 2019થી વ્રજેશ શાહ નામનો એક વ્યક્તિ હતા, એ બ્રેન્ડેડ થયા હતા, એને એમનું ફેફસા, હૃદય, કિડની, લીવર બધાનું જ દાન થયું. એટલે સૌ પ્રથમ વખત ગુજરાતમાંથી ફેફસાનું દાન થયું, એ આપણે બેંગ્લોર મોકલ્યું. પેનક્રિયા, સ્વાદુપિંડનું પણ આપણે દાન કરાવ્યું. હવે અમારો આશય એક જ છે કે જે બ્રેન્ડેડ વ્યક્તિ હોય એના શરીરમાંથી મેક્સિમમ ઓર્ગનને આપણે યુટિલાઇઝ કરી શકીએ, જે લોકોને નવું જીવન આપી શકાય. અમારા પ્લાનિંગમાં હેન્ડ્સ ટ્રાન્સપ્લાન્ટનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આપણા દેશમાં ઘણા બધા લોકો એવા છે કે કોઈક અકસ્માતે એ લોકોના હાથ કપાઈ ગયા છે કે પગ કપાઈ ગયા છે, તો એ લોકોને ક્વોલિટી લાઈફ નથી મળતી. તો હેન્ડ્સ ટ્રાન્સપ્લાન્ટની અંદર જો આવા બ્રેઇનડેડ વ્યક્તિઓના હેન્ડ્સનું પણ આપણે ડોનેશન કરાવી શકીએ તો એ લોકોને નવું જીવન મળી શકે. એની સાથે સાથે આપણે સુરતની અંદર એક સ્કીન, બોન અને ટિશ્યુ બેંકનું પણ આયોજન કરવાનું અમારું પ્લાનિંગ છે. કારણ કે આજે સુરત એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અહીં આગના ઘણા બધા બનાવો બને છે, ઘણા લોકો દાજી પણ જતા હોય છે. તો જે વ્યક્તિ દાજી જાય છે એને જો 80-90% જેટલું દાજી ગયો હોય તો એને ક્વોલિટી લાઈફ મળતી નથી, કારણ કે પોતાની ચામડીઓ બળી ગયેલી હોય છે. તો આવા વ્યક્તિને ક્વોલિટી લાઈફ ત્યારે મળી શકે કે જ્યારે એને નવી ચામડી મળે. સામાન્ય સંજોગોમાં પણ મૃત્યુ થાય, નેચરલ ડેથ પણ થયું હોય, એવા વ્યક્તિના સ્કીન ડોનેશન થકી કે બ્રેન્ડેડના કોઈ પણ એમાં તો ડોનેશન કરી શકે છે, તો હવે એને ક્વોલિટી લાઈફ મળી શકે. આપણે જોઈએ છે કે જ્યારે જો મોટા ફ્રેક્ચર્સ થતા હોય તો એની અંદર આપણે સ્ટીલના રોડ મૂકવા પડે છે, તો આપણું બોન્સનું ડોનેશન પણ એની પણ એક બેંક તૈયાર થાય. અને નાના બાળકોમાં હાર્ટ વાલ્સના ઘણા પ્રોબ્લેમ હોય છે, આવા જો હાર્ટ વાલ્સના પણ ડોનેશન થાય તો એ લોકોને પણ ક્વોલિટી લાઈફ મળે. એટલે અમે સુરતની અંદર એક સ્કીન, બોન અને ટિશ્યુ બેંક બનાવવાનું એક પ્લાનિંગ અમે ભવિષ્યની અમારી યોજનાના ભાગરૂપે રાખ્યું છે. હું તમને એ પણ જણાવીશ કે સુરત આજે ઓર્ગન ડોનેશનમાં ગુજરાતમાં સૌથી વધારે અગ્રેસર છે. ગુજરાતમાં ઓર્ગનના જે કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે કેડેવરમાં, એમાંથી 50%થી વધુ ઓર્ગન સુરત આપી રહ્યું છે. સુરતમાંથી આપણે હાડકાનું ડોનેશન પણ કરાવ્યું છે, જે ગુજરાતમાં સૌ પ્રથમ વખત હાડકાનું ડોનેશન કરવાનું શ્રેય સુરતને ગયું છે. સૌ પ્રથમ હૃદયનું ડોનેશન કરાવવાનું શ્રેય સુરતને ગયું છે. સૌ પ્રથમ ફેફસાનું ડોનેશન કરવાનું શ્રેય પણ સુરતને ગયું છે. એટલે સુરત આજે ઓર્ગન ડોનેશનમાં ઘણું બધું આગળ છે, અને એને માટે મારે તમારા માધ્યમથી જે કેડેવર ઓર્ગન ડોનર પરિવારો છે, જે 2006થી 2019 સુધીમાં જે દરેક પરિવારે જે ઓર્ગન ડોનેટ કર્યા છે, એને નતમસ્તક વંદન કરું છું, સલામ કરું છું. અને એની સાથે સાથે જે ડૉક્ટર મિત્રો છે, જે હોસ્પિટલો છે, જે લોકો એમાં સહયોગ આપ્યો છે, સુરત શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખૂબ જ સહયોગ મળ્યો છે,
અને એની સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત કલેક્ટર, સુરત એરપોર્ટ ઓથોરિટીનો પણ ખૂબ સહયોગ મળ્યો છે આ સમગ્ર પ્રવૃત્તિની અંદર, અને એની સાથે સાથે સુરતના પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ ખૂબ સહકાર મળ્યો છે. એને કારણે જ આજે આ પ્રવૃત્તિ આટલે લોકોના ઘર ઘર સુધી પહોંચાડવામાં આપણે સફળ થયા છે. નિલેશભાઈ, આટલી સરસ માહિતી ડોનેટ લાઈફની સેવાકીય પ્રવૃત્તિ દ્વારા અમારા શ્રોતાઓને આ કાર્યક્રમ દ્વારા આપે જણાવી, તો મને યાદ છે રાષ્ટ્રપતિ સાથેનો એક પ્રસંગ, તો એ પણ કહો. સંગીતાબેન, અમે દર વર્ષે જે પરિવાર ઓર્ગન ડોનેશન કરે છે એ પરિવારને સન્માનનો કાર્યક્રમ અમે દર વર્ષે રાખતા હોઈએ છીએ. પછી અમે વિચાર્યું કે જે પરિવારે ઓર્ગન ડોનેશન કર્યું છે એ પરિવારનું સન્માન આપણે દેશના સર્વોચ્ચ વ્યક્તિના હાથે કરાવવું જોઈએ અને એને સાચું સન્માન આપણે આપવું જોઈએ. એને કારણે દેશમાં બીજા લોકોને પણ એની પ્રેરણા મળે. એટલે અમે માન્ય રાષ્ટ્રપતિશ્રીને ઈમેલના માધ્યમથી જાણ કરી અને એ રીતે રાષ્ટ્રપતિજી 29 મેને દિવસે સુરત અહીંયા આવ્યા 2018માં, અને જે 31 પરિવારે ઓર્ગન ડોનેશન કર્યું હતું આગલા વર્ષમાં એને સન્માનિત કર્યા અને ખૂબ જ પ્રભાવિત થઈને ગયા. અને એમણે પણ કીધું કે આજે અંગદાન એ મહાદાન છે, કારણ કે અંગદાનથી કોઈ એક વ્યક્તિને નવજીવન નથી મળતું પરંતુ તેના સમગ્ર પરિવારને નવજીવન મળે છે. એ મેસેજ પણ રાષ્ટ્રપતિજીએ આપ્યો અને જે લોકો આ કાર્યમાં જોડાયેલા હતા એ બધાને જ ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પણ પાઠવ્યા. અને આ દિવસ અમારે માટે જીવનનો એક અમૂલ્ય દિવસ હતો, કારણ કે જ્યારે દેશના સર્વોચ્ચ વ્યક્તિ આવીને આ પ્રવૃત્તિને બિરદાવે એનાથી અમને પ્રોત્સાહન પણ મળ્યું. અને સાથે સાથે મારી એ વાત પણ તમને કહેવું છે કે અમે જ્યારે રાષ્ટ્રપતિજીને તે દિવસે ગણેશજીની પ્રતિમા ભેટ આપી હતી અને રાષ્ટ્રપતિજીએ એ ભેટ સ્વીકારીને કહ્યું કે આ ભેટ હું તમને પાછી આપવા માંગુ છું, આપ આ ભેટ યોગ્ય જગ્યાની પ્રતિષ્ઠા કરો અને જે કાર્ય તમે કરી રહ્યા છો એમાં વધુ ને વધુ તમે આગળ વધો એવી એમણે અમને શુભેચ્છા પણ પાઠવી હતી. એ અમારે માટે ખૂબ એક જ મોટી વાત હતી. નિલેશભાઈ, આકાશવાણી પરિવારની પણ એ જ શુભકામનાઓ આપની સાથે છે. આવનારા સમયમાં આપ જે કંઈ આયોજન કરી રહ્યા છો એને માટે પણ ઓલ ધી બેસ્ટ. આપ આવ્યા અમારા સ્ટુડિયોમાં, આટલી સરસ માહિતી આપી, લોકોને જાણકારી મળી અને હજી વધુ જાગૃતતા લોકોની અંદર આવે એવી આશા અને અપેક્ષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. સંગીતાબેન, મારે તમારો આભાર વ્યક્ત કરવો છે, એની સાથે સાથે મારે શ્રોતા મિત્રોને એક સંદેશો પણ પાઠવવો છે. મિત્રો, જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇનડેડ હોય તેની જાણકારી તમને મળે તમારા આજુબાજુ, તમારા મિત્રમંડળમાં, પરિવારમાં, ત્યારે તેના ઓર્ગનના ડોનેશન કરાવીને ઓર્ગન ન મળવાને કારણે જે મૃત્યુ પામી રહ્યા છે એને નવજીવન આપવાના યજ્ઞમાં આપ પણ જોડાવ. ડોનેટ ઓર્ગન, સેવ લાઈવ્સ, અંગદાન, જીવનદાન. નિલેશભાઈ, આ સાથે આપનો સંપર્ક ક્યાં કરી શકાય એ પણ જણાવી દો. ડોનેટ લાઈફની ઓફિસ કતારગામ ખાતે આવેલી છે. કોઈ પણ શ્રોતા મિત્રોને ઓર્ગન ડોનેશન અંગેની કોઈ પણ માહિતીની જરૂર હોય તો અમારી ઓફિસ IDBI બેંકની સામે કાંસાનગર પાસે કતારગામમાં આવીને સંપર્ક કરી શકે છે. અમારા જે પ્રોગ્રામ ઓફિસર્સ છે સુભાષ જોડાણી અને યોગેશ પ્રજાપતિ, એનો સંપર્ક કરી શકે છે. એમનો નંબર 7573011107 અને બીજો નંબર છે 7573011109. આની સાથે અમારું ડોનેટ લાઈફનું ફેસબુક પર પેજ છે ડોનેટ લાઈફ, એ પણ જો તમે લાઇક કરશો તો તમને અમારી ઓર્ગન ડોનેશન વિશેની વધુ ને વધુ માહિતી એના પરથી પણ મળશે. અને આ જો તમે પેજ લાઇક કરો તો તમે વધુ ને વધુ શેર પણ કરજો કે જેથી વધુ ને વધુ દેશના લોકો સુધી આપણે આ માહિતી પહોંચાડી શકીએ અને આપણે પણ આ યજ્ઞમાં કંઈક ને કંઈક આપણું આહુતિ આપી શકીએ. જી જી, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.